ગુડ મોર્નિંગ, આપ જોઈ રહ્યા છો સુપ્રભાત સમાચારો સાથે, હું છું પંકજ. શરૂઆત કરીશું માવઠાના મારથી. મહત્વપૂર્ણ સમાચાર જે આવી રહ્યા છે, ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. બનાસકાંઠા, પંચમહાલ, આણંદમાં વરસાદ થયો છે. બનાસકાંઠામાં કરા પડ્યા છે. કચ્છમાં બે દિવસ વરસાદની આગાહી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે 30-35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને આના કારણે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, જેમાં બનાસકાંઠા, પંચમહાલ અને આણંદમાં વરસાદ પડ્યો છે, જ્યારે બનાસકાંઠામાં તો કરા પડ્યા છે. કેટલાક દિવસથી બદલાયેલા વાતાવરણે ખેડૂતોની ચિંતા વધારી છે. અધૂરામાં પૂરું હવામાન ખાતાએ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરતા પાકને ભારે નુકસાન થવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી. રાજસ્થાનમાં સર્જાયેલા અપર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર. કચ્છમાં બે દિવસ વરસાદની આગાહી. બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં પડી શકે છે વરસાદ. રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનમાં સર્જાયેલા અપર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના હવામાનમાં પલટો આવી શકે છે. ખાસ કરીને કચ્છમાં બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં વરસાદ પડી શકે છે. વરસાદની આગાહીના કારણે રાજ્યના ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. અગલે દો દિન, મતલબ ટુડે એન્ડ ટુમોરો, કચ્છ મે કુછ કુછ જગહ મે હલકી બારિશ હોને કા સંભાવના હૈ. એન્ડ ટુમોરો 26 તારીખ કો ગુજરાત રિજિયન મે ભી, જૈસે ખાસ કરકે જો બનાસકાંઠા અને સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ્સ હે, ઉસમે થોડા હલકી બારિશ હોને કા સંભાવના હૈ. માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના. 30-35 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. અમદાવાદનું વાતાવરણ 3 દિવસ બેવડી ઋતુ જેવું રહેશે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દરિયાઈ વિસ્તારોમાં 30-35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ તરફ અમદાવાદમાં પણ આગામી 3 દિવસ સુધી બેવડી ઋતુ જેવું વાતાવરણ રહેશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો બનાસકાંઠાના ડીસામાં મધરાત્રે કમોસમી માવઠું જોવા મળ્યું છે. બરફના મોટા કરા સાથે કમોસમી માવઠું પડ્યું છે. કમોસમી વરસાદથી ખેતી પાકોને નુકસાન થઈ રહ્યું છે. જીરું, ઈસબગુલ, બટાકા, રાયડા જેવા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જે રીતે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, ત્યારે બનાસકાંઠામાં કરા પડ્યા છે. ડીસામાં મધરાત્રે કમોસમી માવઠું જોવા મળ્યું છે. બરફના મોટા કરા સાથે કમોસમી માવઠું પડ્યું છે, જેના કારણે ખેતી પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે બનાસકાંઠાના જે ડીસા વિસ્તારમાં કરા સાથે અહીંયા વરસાદ પડ્યો છે. જીરું, ઈસબગુલ, બટાકા અને રાયડા જેવા પાકો છે તેને નુકસાન જાય એવી શક્યતા જોવાઈ રહી છે. પંચમહાલમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો. ગોધરા સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા છે. વરસાદી છાંટાથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી. કમોસમી વરસાદને પગલે ધરતીપુત્રો ચિંતિત બની ગયા છે. તો બનાસકાંઠા બાદ પંચમહાલમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ગોધરા સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા, જેના કારણે વાતાવરણમાં તો ઠંડક ફેલાઈ જ, પરંતુ આ કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. વાત કરીએ આણંદની, તો આણંદ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડ્યો. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર બની ગયા છે. વધુ વરસાદ થશે તો તમાકુના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. તો આણંદ જિલ્લામાં પણ છૂટો છવાયો વરસાદ પડ્યો અને આ વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે, કારણ કે જો હજુ વધારે વરસાદ પડે તો તમાકુના પાકને નુકસાન જઈ શકે છે. કારણ કે આણંદ આમ તો ચરોતર નગરી કહેવાય છે અને અહીંયા તમાકુનું મબલક ઉત્પાદન થતું હોય છે, ત્યારે આ કમોસમી વરસાદ આ તમાકુના પાકને નુકસાન પહોંચાડે તેવી પણ શક્યતા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો તો વઢવાણમાં હળવો વરસાદ પડ્યો. વરસાદી માહોલ વચ્ચે ખેડૂતોના જીવ પડી કે બંધાયા હતા. કમોસમી વરસાદથી જીરાના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. વઢવાણમાં હળવો વરસાદ પડ્યો. આ વરસાદી માહોલ વચ્ચે ખેડૂતોના જીવ પડી કે બંધાયા. કમોસમી વરસાદથી જીરાના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા હલ કરવા રાજ્ય સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. પોરબંદર, દ્વારકા, મોરબી, કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં પાણીની સમસ્યાને હલ કરવા સરકારે કવાયત હાથ ધરી છે, જે અંતર્ગત કચ્છનો ટપ્પર ડેમ નર્મદા ડેમના પાણીથી ભરવામાં આવશે, જેથી કચ્છની જનતાને પીવાનું પાણી મળી રહે. ભુજ, નખત્રાણા, અબડાસા અને લખતર તાલુકાઓને આવરી લેતી પાણીની પાઇપલાઇનનું કામ માર્ચ સુધી પૂર્ણ કરી દેવામાં આવશે. પાટણના સાતલપુરમાં એક્સપ્રેસ લાઇનનું કામ પણ એપ્રિલ સુધીમાં પૂર્ણ કરી લેવાશે. કયા ગામને કયા સોર્સમાંથી કેવી રીતે પાણી મળશે તેનું સમગ્ર આયોજન જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રીના તેમના અધ્યક્ષસ્થાને મળીને ટીમે કરેલું છે, જેથી સોર્સનું આઇડેન્ટિફિકેશન, સપ્લાયનું આઈમીન એમાં કેવી રીતે સપ્લાય થવાનું છે તેનો આખો પ્લાનિંગ થયેલું છે. ખાસ તો સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં જ્યાં ચાલુ વર્ષે વરસાદના કારણે ગંભીર પરિસ્થિતિ હતી તે જિલ્લાઓનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ફરી એકવાર રાજકોટમાં પાણીની તંગીની બૂમો સંભળાઈ રહી છે. રાજકોટમાં આજે પાણી કાપ મૂકવામાં આવશે. પશ્ચિમ રાજકોટમાં આજે પાણી કાપ મુકાવાનો છે. પશ્ચિમ રાજકોટના 8 વોર્ડમાં આ પાણી કાપ રહેશે, જેમાં વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 2, 3, 8, 9, 10, 11 અને વોર્ડ નંબર 13 આ જે વિસ્તારો છે તેમાં પાણી કાપ આજે જોવા મળશે. તો પશ્ચિમ રાજકોટના 8 વોર્ડમાં આજે પાણી કાપ મૂકવામાં આવશે. આ 8 વોર્ડના જો નંબરની વાત કરીએ તો પશ્ચિમ રાજકોટના આ 8 વોર્ડ છે, વોર્ડ નંબર 1, 2, 3, 8 અને વોર્ડ નંબર 9, 10, 11 અને 13 આ વિસ્તારોમાં આજે પાણી કાપ રહેશે. રાજ્યભરમાં જે ચર્ચાનું કેન્દ્ર રહી હતી તે લોકરક્ષક દળની ભરતીની શારીરિક પરીક્ષા આજથી શરૂ થઈ રહી છે. 26 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી આ શારીરિક પરીક્ષા ચાલવાની છે. આ પરીક્ષા અંતર્ગત કુલ 76,000 ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 6 સેન્ટર પર આ શારીરિક પરીક્ષા લેવામાં આવશે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, વાવ, સુરત, બરોડા, રાજકોટ, નડિયાદનો સમાવેશ થાય છે. દરેક સેન્ટર પર એક આઈજી, ડીઆઈજી કક્ષાના અધિકારી સુપરવાઇઝર તરીકે હાજરી આપશે અને રનિંગ એરિયામાં સીસીટીવી કવરેજની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 26 થી 8 તારીખ સુધીમાં છેલ્લા 3 દિવસ મહિલા ઉમેદવારો માટે પરીક્ષા લેવામાં આવશે. ઉપરાંત રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં સેન્ટ્રલ કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરાઈ છે. આ સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાં તમામ સેન્ટર પરની તમામ માહિતી મેળવી શકાશે. ન્યૂઝ 18 નેટવર્કના રાઇઝિંગ ઇન્ડિયાના કાર્યક્રમમાં દેશના જાણીતા ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ અને ધર્મગુરૂઓએ ભાગ લીધો, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા. નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં છેલ્લા 5 વર્ષમાં સરકારની સિદ્ધિઓ અને સરકારની દેશ પ્રત્યેની યોજનાઓ અંગેની જાણકારી આપી, જેમાં મોંઘવારી, બેન્કિંગ, રોજગાર અને ગરીબલક્ષી યોજના જેવી બાબતોનો ઉલ્લેખ કર્યો. મોંઘવારી મુદ્દે પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે પહેલા મહંગાઈ ડાયન માર જાયેગી આવા ગીતો મીડિયામાં ખૂબ જ વગાડવામાં આવતા હતા અને મોંઘવારીનો દર 10% સુધી પહોંચી ગયો હતો અને એનડીએના શાસનમાં મોંઘવારીનો દર 2 થી 3% સુધી પહોંચી ગયો છે. પિછલી સરકાર મેં જરૂરી વસ્તુઓ કે દામ આસમાન છૂ રહે થે, યાની જો ઘટના ચાહીએ થા વો બઢ રહા થા. મહંગાઈ ડાયન ખાય જાત હૈ, આપકો કિતની બાણ અપને સોજ મેં ચલાના પડા થા. સાથીઓ, આપને તબ ખૂબ રિપોર્ટ કિયા થા કે મહંગાઈ દર 10% કા આંકડા ભી પાર કર ગઈ થી, લેકિન આજ હમારી સરકાર મેં મહંગાઈ દર ગિર કરકે 2 થી 4% કે આસપાસ રહે ગઈ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 4 કરોડ લોકોએ લોન લઈને પોતાનો ધંધો શરૂ કર્યો અને લાખો રોજગારીનું સર્જન કર્યું છે. 15 કરોડ થી અધિક ઉદ્યમીઓ કો 7 લાખ કરોડ રૂપિયે સે જ્યાદા કા લોન દિયા ગયા. આપકો જાણકર કે આશ્ચર્ય હોગા કે ઇનમે સે 4 કરોડ સે જ્યાદા યુવા ઉદ્યમી એસે હૈ જિન્હોને અપને બિઝનેસ કે લિયે પહેલી બાર લોન લિયા હૈ. 4 કરોડ લોગ, ક્યા યે સંભવ હૈ કે ઇતની બડી સંખ્યા મેં છોટે ઉદ્યમીઓ કો લોન દિયા ગયા હો ઓર ઉસસે લોગો કો રોજગાર નહીં મિલા હો. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે પહેલાની સરકારમાં સરકારી યોજનાના કરોડો રૂપિયા 8 કરોડ બોગસ એકાઉન્ટમાં જતા હતા અને બેરોકટોક ભ્રષ્ટાચાર થતો હતો. પેદા નહીં હુઈ હૈ ઉનકી બેટી કી શાદી હો જાતી થી, શાદી હોકર કો વિધવા હો જાતી થી, વિધવા હોકર કે હર મહિના ઉસકો પૈસા ભી જાતા થા. એ કિસકી જેબ મેં જાતા થા જી. અબ યહાં એચઆર વાલે લોગ કહેંગે કે હમારે યહાં એસા હો હી નહીં સકતા, સ્વાભાવિક હૈ. લેકિન સાથીઓ, પહેલે કી સરકારો ને દેશ મેં જો વ્યવસ્થા બના રખી થી ઉસમેં એક દો નહીં, યે આંકડા ભી આપકો ચોંકાને વાલા હૈ જી. એક દો નહીં, 8 કરોડ એસે ફર્જી નામ થે. 8 કરોડ જિનકે નામ પર સરકારી લાભ ટ્રાન્સફર કિયા જા રહા થા. સાથીઓ, સરકાર કે ઇસ પ્રયાસ સે 1,10,000 કરોડ રૂપિયે સે જ્યાદા રકમ રૂપિયે જો ગલત હાથો મેં જા રહે થે વો બચ રહે હૈ. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે જનધન યોજનાને આધાર કાર્ડ સાથે જોડીને સરકારની 425 જેટલી યોજનાના નાણાં સીધા એકાઉન્ટમાં જમા કરાવ્યા અને જનધનમાં 34 કરોડ બેંક એકાઉન્ટ જનધનમાં ખોલ્યા. જનધન ખાતે ખોલ રહે થે ઉધર ઉન સરકારી યોજનાઓ કો ભી ખંગાલા જા રહા થા જિસમેં લાભાર્થીઓ કો પૈસે દિયે જાને કા પ્રાવધાન થા. પહેલે યે પૈસે કૈસે મિલતે થે, કોણ બીચ મેં ઉને પચા જાતા થા, મુજે કિસી કા વર્ણન કરને કી જરૂરત નહીં, આપકો ભલી ભાંતિ પતા હૈ. ભાઈઓ ઓર બહેનો, હમ એક એક કરકે યોજનાએ ખંગાલતે ગયે ઓર ઉને જનધન ખાતો સે જોડતે ગયે. આ સ્થિતિ યે હૈ કે સરકાર કી 425 સે જ્યાદા યોજનાઓ કા પૈસા સીધા લાભાર્થીઓ કે બેંક ખાતે મેં ટ્રાન્સફર હો રહા. અને હવે એક મહત્વપૂર્ણ સમાચાર પર જો નજર કરીશું તો અયોધ્યામાં રામ મંદિર કે બાબરી મસ્જિદ વિવાદને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાવવાની છે. સુનાવણી પહેલા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સુબ્રમણ્યમ સ્વામીને પણ સુનાવણી દરમિયાન હાજર રહેવાનો આદેશ કર્યો છે. આપને જણાવી દઈએ કે સુબ્રમણ્યમ સ્વામીએ સોમવારે અયોધ્યામાં રામ જન્મભૂમિ પર પૂજાનો અધિકાર હોવાની વાત કરી, જેને લઈને જજે તેમને પણ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ કર્યો છે. સુરતમાં ગેરકાયદે કેમિકલ ટેન્કર ખાલી કરવાનો જે મામલો હતો તેમાં કડોદરા પોલીસે કુલ 15 વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે. ભાજપના નેતા ધનસુખ ભંડેરી સામે પણ ફરિયાદ થઈ છે. મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન છે ધનસુખ ભંડેરી. ઝઘડિયાના LLP કંપનીનું ટેન્કર હતું. કંપનીના ભાગીદારોમાં એક ભાગીદાર છે ધનસુખભાઈ ભંડેરી અને ટેન્કર ખાલી કરતા 2 મજૂરના મોત થયા હતા. સુરતમાં ગેરકાયદે કેમિકલ ટેન્કર ખાલી કરવાના મામલે કડોદરા પોલીસે કુલ 15 વ્યક્તિઓ સામે નોંધ્યો છે ગુનો, જેમાં ભાજપના નેતા ધનસુખ ભંડેરી સામે પણ ફરિયાદ થઈ છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકા પંચાયતમાં ભંગાણ થયું છે. કાંકરેજ તાલુકા પંચાયતના કોંગ્રેસના 7 સભ્યો પાટણ ખાતે ભાજપમાં જોડાઈ ગયા. કાંકરેજના ભાજપના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાના હાથે કોંગ્રેસના 7 ડેલિગેટોએ કેસરીઓ ધારણ કરી લીધો છે. તાલુકા પંચાયતના 30 સભ્યોમાં કોંગ્રેસના 21, ભાજપના 8 અને 1 અપક્ષ સભ્ય છે. કોંગ્રેસના 7 સભ્યો ભાજપમાં આવતા ભાજપના 15 સભ્યો થયા છે. કોંગ્રેસ શાસિત પંચાયતમાં કોંગ્રેસ સભ્યોના જ કામ ન થતા હોવાના આરોપો થયા છે.
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને આ મોટો ફટકો કહી શકાય. કોંગ્રેસની જનસંકલ્પ રેલી પર નિશાન તાકતા મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું છે કે કોંગ્રેસ એક જ પરિવારની પાર્ટી છે એટલે બધા જ એક મંચ પર રહેશે. આગામી 28 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુજરાત આવી રહ્યા છે ત્યારે આ તકે કોંગ્રેસની જનસંકલ્પ રેલી યોજાશે. નામુમકિનને મુમકિન કરનાર કોઈ હોય તો એ માત્ર મોદી છે. એટલે ભવિષ્યમાં નરેન્દ્રભાઈને પુનઃ 5 વર્ષ વડાપ્રધાન બનાવવા દેશ તનગને છે ત્યારે હું એમ માનું છું કે આ બધી વાતનો કોઈ અસર પ્રજાજનો પર છે જ નહીં. પ્રજા મોદીની સાથે છે. 28 તારીખે આખો ગાંધી પરિવાર એક જ મંચ ઉપર ગુજરાતમાં અને ખાસ અદાલતમાં દેખાશે. પરિવારની પાર્ટી છે તો એક મંચ ઉપર જોઈ સ્વાભાવિક છે.